1857 ની ક્રાંતિ આધુનિક ભારતના ઇતિહાસમાં સૌથી મોટો રોલ પ્લે કર્યો હતો 1857 રિપોર્ટે. તો અહીંયા તમે જોઈ શકો છો 1857 ની ક્રાંતિના નિષ્ફળ થવાના કારણો જે છે આપણે ડિસ્કસ કરીશું જીપીએસસી મેન્સના પર્સપેક્ટિવથી. સેમ વે હું તમને એક ક્વેશ્ચન આપીશ એન્ડ ઓફ ધ વિડીયો જે પ્રિલિમ્સના પર્સપેક્ટિવથી ઇમ્પોર્ટન્ટ હશે. તો મેન્સ પ્લસ પ્રિલિમ્સ પેરેલલ જે છે આપણે જોઈશું. તો મેન્સનો ક્વેશ્ચન જે છે હું ડિસ્કસ કરીશ, પ્રિલિમનો જે છે એ તમે ડીકોડ કરશો. તો બેઝિકલી આપણી જોડે અહીંયા એક ક્વેશ્ચન છે 1857 રિવોલ્ટ જે છે એના ફેલિયરના રીઝન, નિષ્ફળ થવાના કારણો. તો આપણે જે છે કારણો ડિસ્કસ કરીએ એઝ અ મેન્સના પોઈન્ટ ઓફ વ્યૂથી. સૌથી પહેલાં ને સૌથી મોટું કારણ હતું અંગ્રેજો. અંગ્રેજો જોડે જે છે એ મોડર્ન વેપન્સ હતા, આધુનિક શસ્ત્રો હતા. એટલે 1857ના સંગ્રામમાં સૌથી મોટો ડ્રોબેક જે છે એ અંગ્રેજોના હથિયાર હતા. વેરેસ આપણા વિપ્લવકારી જે હતા તેમની જોડે ટ્રેડિશનલ વેપન એટલે કે પરંપરાગત હથિયારો હતા. તો અહીંયા તમે જોઈ શકો છો કેટલો મોટો જે છે ડિફરન્સ, ડ્રોબેક. એમની જોડે જે છે મોડર્ન વેપન્સ હતા, એ લોકો હથિયારોથી સજ્જ હતા, જ્યારે આપણી જોડે બેઝિક વેપન જે કહી શકાય તે પણ ન હતા. પછી નેક્સ્ટ રીઝન છે શક્તિશાળી નેતાનો અભાવ. જ્યારે તમે 1857 રિવોલ્ટ રીડ કરો છો ત્યારે તમે ક્યાંય પણ કોઈ એક નેતાનું નામ નથી વાંચતા, ઘણા બધા નાના નાના સ્થાનિક નેતાનું નામ વાંચો છો. એટલે લીડરશીપ જે છે એનો અભાવ હોય છે, કેન્દ્રીકૃત જે છે આયોજન થતું નથી, રાઈટ, સેન્ટ્રલાઇઝેશન આયોજન નથી થતું, જેના કારણે અસ્તવ્યસ્ત રીતે વિપ્લવ જે છે ફેલાઈ રહ્યો છે. નેક્સ્ટ અને એને અનુરૂપમાં પોઈન્ટ જે છે એ આપવામાં આવ્યો છે, કોઈ પણ નિશ્ચિત રૂપરેખા કે યોજના ન હતી. એટલે કે કોઈ પણ આઉટલાઇન વગર જે છે એ વિદ્રોહ જે છે એ સમય ફાટી નીકળે છે. એટલે આ પણ એનો બહુ જ મોટો ડ્રોબેક બની રહ્યો છે. અને જે આપણે એક્સપ્લેન ઓલરેડી કરી ચૂક્યા છીએ કે અલગ અલગ સ્થળોએ અલગ અલગ સમયે વિપ્લવ શરૂ થયો હતો. હવે આ રીઝન શું છે આનો? તો જો અંગ્રેજો જે છે ઓલરેડી એમની જોડે રેલવે, તાર, ટપાલની વ્યવસ્થા હતી, તેથી અલગ અલગ સમયે અલગ અલગ સ્થળોએ એ ઇઝીલી પહોંચી વળતા હતા. વેરેસ વિપ્લવકારીઓ જોડે જે છે બેઝિક સેવાઓ હતી નહીં, હા, જેના કારણે અંગ્રેજો જે છે એ દબાવમાં સફળ રહ્યા હતા. વિપ્લવ અંગ્રેજો જે છે ઇઝીલી દબાઈ ચૂક્યા હતા, એનું કારણ છે તાર, ટપાલ, રેલવે, જે કંઈ પણ બેઝિક ફેસિલિટી એમને તૈયાર કરી હતી. પછી નેક્સ્ટ અને બહુ જ મોટો એરિયા વિસ્તાર કહી શકીએ, સિંધ, નેપાલ અને રાજસ્થાન, આ લોકો જે છે એમને પાર્ટિસિપેટ નહોતું કર્યું 1857 રિવોલ્ટમાં. એટલે અહીંયા હતી શાંતિ, તો આ પણ એક મોટો ડ્રોબેક થઈ ગયો. એટલે આપણે કહી શકીએ મિડલ ઇન્ડિયા જે છે, મધ્ય ભારત, એણે સૌથી વધારે પાર્ટિસિપેશન બતાવ્યું હતું. નેક્સ્ટ છે આપણે ઓલરેડી ડિસ્કસ કરી ચૂક્યા છીએ, અંગ્રેજો જોડે રેલવે, તાર, ટપાલની વ્યવસ્થા હતી, જેના કારણે આંદોલન દબાવવામાં ખૂબ જ ફાયદો થયો. નેક્સ્ટ રીઝન છે આ બળવો જે છે રિવોલ્ટ, એમાં પાર્ટિસિપેશન માત્ર ને માત્ર સૈનિકોનું જ હતું, વેરેઝ પ્રજાજનો જે હતા એ ઇનએક્ટિવ હતા. એટલે ભારત જે રેસ્ટ ઓફ ઇન્ડિયાની વાત કરીએ, ભારતે જે છે પાર્ટિસિપેટ નહોતું કર્યું, ઇન્ડિયાએ પાર્ટિસિપેટ નહોતું કર્યું, માત્ર સોલ્જર્સ સૈનિકોનો જ બળવો હતો. ઘણા બધા ઇતિહાસકારો જે 1857 રિવોલ્ટ છે એને સૈનિક બળવો પણ કહે છે. અને લાસ્ટ અને સૌથી મોટું એક્ઝામ્પલ એવું કહી શકાય કે મેન્સ માટે જે છે સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કહી શકાય, એકતાનો અભાવ હતો. આપણા જે સૈનિકો જે હતા 1857ના વિપ્લવમાં જેણે પાર્ટ લીધો હતો તેની અંદર પણ પાર્ટી જે છે અલગ અલગ પાર્ટીશન થઈ ગયા હતા. અમુક જે છે એ અંગ્રેજોની તરફેણમાં હતા, જ્યારે અમુક સૈનિકો જે છે એ વિદ્રોહકારી હતા. તો આ રીતે જે છે અંદર અંદર પાર્ટીશન થઈ ગયા આપણે કહી શકીએ. એ સમયે પણ એકતાનો અભાવ હતો. તો યુનિટી જે છે, ઇવન આજે આપણો લાસ્ટ પોઈન્ટ છે, એને આપણે સૌથી પહેલાં અહીંયા મેન્શન કરવો જોઈએ ઇન કેસ ઓફ મેન્સ એક્ઝામ. અને અહીંયા એક ક્વોટ અથવા ટેગ પણ આપી શકે, યુનાઇટેડ વી સ્ટેન્ડ, ડિવાઇડેડ વી ફોલ. તો આ તો 1857 રિવોલ્ટ ફેલિયર થવાના રીઝનો. આઈ હોપ બધાને ક્લિયર હૈ. આપણે જોઈએ છીએ પ્રિલિમ્સનો ક્વેશ્ચન જેનો આન્સર તમારે આપવાનો છે. અહીંયા ત્રણ વિધાન આપ્યા છે, જે આપણે જોયું 1857ની નિષ્ફળતાના કારણો એમાંથી આ લેવામાં આવ્યા છે. તમારે જોવાના છે કે નીચેનામાંથી કયું સ્ટેટમેન્ટ છે જે કરેક્ટ છે, સત્ય છે. ઓકે, તો અહીંયા સેન્ટેન્સ તમારે રીડ કરવાના છે અને આન્સર આપવાના છે.
આન્સર આવડી જાય તો તમે નીચે કમેન્ટ કરી શકો છો. ઓલમોસ્ટ બધાને આન્સર આવડી જશે. ઓકે, અને જરૂરથી જણાવો બીજા કયા સબ ટોપિકને આપણે નેક્સ્ટ લેક્ચરમાં મેન્શન કરીએ છીએ. આજે છે આપણો પ્રિલિમ્સ અને મેન્સનો સેશન કે સિરીઝ, એ આપણે કન્ટિન્યુ કરીશું.